હેલો જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન અખાણી આજે હું જબરજસ્ત સ્કોલરશિપ તમારા માટે લઈને આવ્યો છું સ્પેશિયલી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોણ કોણ એપ્લાય કરી શકે પહેલાં હું તમને એ કહી દઈશ ને જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા હોય એ બધાને ખ્યાલ આવી જશે અને તમને અહીંયા હું પ્રૂફ પણ બતાવીશ આપણા જ ગુજરાતના વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી છે અને આ સ્કોલરશિપ જે છે એમાં તમે લેપટોપ પણ પરચેસ કરી શકો છો એટલું બધું અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી છે વિવો નામની કંપની બધાને ખ્યાલ જ છે એ કંપનીની સ્કોલરશિપ છે તો આપણે આખી સ્કોલરશિપમાં શું શું બેનિફિટ્સ છે કેવી રીતે આપણે એપ્લાય કરવાનું અને સ્કોલરશિપ આપણને ક્યારે મળશે એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ અને તમે લોકો જો એન્જિનિયરિંગમાં હો અને ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો આપણે ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામના લેક્ચર લઈ રહ્યા છીએ મારું નેક્સ્ટ લેક્ચર જે છે એ થર્ડ ઓક્ટોબરે રાત્રે નવ વાગે છે જે લેક્ચરની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું જો તમારે લેક્ચરમાં જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો અને ગેટ એક્ઝામની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ મારી સાથે કરી શકો છો ઓકે હવે આ જે સ્કોલરશિપ છે કોણ એપ્લાય કરી શકશે વાળા એન્જિનિયરિંગમાં તમે લોકો ફર્સ્ટ યરમાં હો તમે લોકો સેકન્ડ યરમાં હો કે તમે લોકો થર્ડ યરમાં હો બધા જ વિદ્યાર્થી ફર્સ્ટ યર સેકન્ડ ને થર્ડ ના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ પણ જે છે ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ ને એપ્લાય કરી શકે ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટ્સ જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં છે એને એ લોકો સેકન્ડ યરમાં હશે કદાચ તો થર્ડ યરમાં હશે તો એવા સ્ટુડન્ટ જે છે આની અંદર એપ્લાય કરી શકે છે આ વાત કરીએ આપણે એન્જિનિયરિંગની એના સિવાય બીકોમ બીબીએ બીસીએ બીએસસી ફાર્મસી એમબીબીએસ આર્કિટેક્ચર આ બધા જ જે સ્ટુડન્ટ્સ જે છે એ આની અંદર એપ્લાય કરી શકે છે ઇન શોર્ટ તમે લોકો જો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હો અંડર ગ્રેજ્યુએટ જેને કહેવાય એ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હોય એ સ્ટુડન્ટ્સ આની અંદર એપ્લાય કરી શકે છે ઓકે માસ્ટર્સ કરતા હોય એ લોકો આની અંદર એપ્લાય એ પણ કરી શકે છે એટલે બે માસ્ટર્સ કરતા હોય એ વિદ્યાર્થીઓ અને જે લોકો અંડર ગ્રેજ્યુએશનમાં હોય એ વિદ્યાર્થી ઇન શોર્ટ ધોરણ ટ્વેલ્થ પછી જો તમે લોકો કોલેજમાં છો અને ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યરની અંદર તમે લોકો છો તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો ક્લિયર એટલે આ ડાઉટ તમારો અહીંયા આગળ ક્લિયર થઈ જવો જોઈએ હવે આ જે વિવો જે સ્કોલરશીપ છે એની પહેલાં આપણો ગુજરાતનો જે વિદ્યાર્થી છે જેને આ સ્કોલરશીપ મળી છે જે મને પર્સનલી મને મળ્યો હતો તો મેં એની પાસેથી પ્રૂફ માગેલા હતા એ પ્રૂફ તમને હું પહેલાં અહીંયા આગળ બતાવી દઉં છું જેના કારણે તમે લોકોને ખ્યાલ આવે પુષ્કર મોદી પુષ્કર મોદી જે છે એ આપણો વિદ્યાર્થી છે આપણો ગુજરાતનો જ વિદ્યાર્થી છે જેને વિદ્યા સારથી કરીને એક પોર્ટલ છે આ વિદ્યા સારથી પોર્ટલ ઉપર એણે પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું અને એમાં એણે જે કે લક્ષ્મી સિમેન્ટમાં એપ્લાય કર્યું હતું અને જે કે લક્ષ્મી સિમેન્ટ જે છે એમાં એને ટેન થાઉઝન્ડની સ્કોલરશીપ મળી છે બરાબર છે ટેન થાઉઝન્ડની સ્કોલરશીપ એને મળી છે ટેન થાઉઝન્ડ રૂપીઝની એનું પ્રૂફ છે અહીંયા આગળ ઓકે તો આ તો ખાલી મેં એક વિવો આઈપીએલ સ્કોલરશીપની વાત કરી છે આવી ઘણી બધી સ્કોલરશીપ છે એ જો બધી જ સ્કોલરશીપ તમારે જોવી હોય તો એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું એમાં એલઆઈસી ટાટા રિલાયન્સ ઘણી બધી સ્કોલરશીપ ચાલી રહી છે તમારા લોકો જો એપ્લાય કરવું તો તમે લોકો કરી શકો છો રાઈટ તો આ એનું પ્રૂફ છે હવે જે વિવો આઈપીએલ જે મેં સ્કોલરશીપ જે વિવો આઈપીએલ જે આઈપીએલ નંબર સ્પોન્સર રહેલા છે વિવો બહુ મોટી કંપની છે તો આ વિવોની સ્કોલરશીપ શું છે શું નહીં એનું આપણે અહીંયા આગળ હવે ડિસ્કશન કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો જો વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશીપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર યુજી એટલે કે અન્ડર ગ્રેજ્યુએટ બે હજાર ત્રેવીસ ચોવીસ ઓકે એટલે આ વિવો કંપની જે છે હવે આ સ્કોલરશિપ કેમ આપે ઘણા બધા લોકોને એવું પણ લાગતું હોય છે કે આ તો સારું ફ્રોડ હશે સ્કોલરશિપ કેમ આપે તો એનું પણ એક રીઝન છે આપણે ઇન્ડિયામાં સીએસઆર એક્ટિવિટી ચાલતી હોય સીએસઆર એક્ટિવિટીનો મતલબ એમ થાય છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દરેકે દરેક જે મોટી મોટી કોર્પોરેટ કંપનીઝ હોય એ લોકોએ કમ્પલસરી સીએસઆર એક્ટિવિટી કરવી પડે જેને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય હવે આમાં દરેક કંપની અલગ અલગ રીતે આપણા સમાજને ફાઇનાન્સિયલી હેલ્પ કરતા હોય છે તો અમુક લોકો સ્કોલરશિપ આપતા હોય છે તો આ જે વિવો કંપની જે છે એ પોતાના જે જે સીએસઆર એક્ટિવિટી છે એના હેઠળ એ છોકરાઓને સ્કોલરશિપ આપવા માંગે છે એટલે એ લોકોએ સ્કોલરશિપ એનાઉન્સ કરી છે એટલે એકદમ જેન્યુઅન છે કશું ફ્રોડ નથી અને આમાં તમે તમારી જો બેંક એકાઉન્ટ ડિટેલ આપશો તો પણ તમને કોઈ જગ્યાએ ફ્રોડ થવાનો નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એકદમ પરફેક્ટ અને એકદમ

અને જે લોકો અંડર પ્રિવિલેજ છોકરાઓ છે જે લોકો ફાઇનાન્સિયલી સ્ટ્રોંગ નથી એવા વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલી હેલ્પ કરવાની વાત છે અને એના માટે એ લોકોએ આ સ્કોલરશીપ જે છે એનાઉન્સ કરી છે ઓકે હવે આની અંદર ક્વોલિફિકેશન જોઈ લઈએ ક્વોલિફિકેશનમાં શું છે તમારા ટ્વેલ્થમાં મિનિમમ એટી પર્સન્ટેજ હોવા જોઈએ અને ડિપ્લોમાની અંદર પણ તમારે મિનિમમ એટી પર્સન્ટેજ હોવા જોઈએ જો તમે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હોય કાં તો ડિપ્લોમાની અંદર તમે લોકો હો તો કોર્સ ડિટેલ કોર્સ લેવલ અંડરગ્રેજ્યુએટ અંડરગ્રેજ્યુએટ મે વાત કરી એવી રીતે કોર્સ નેમ એની એટલે કોઈ પણ હોય કોઈ પણ કોર્સમાં તમે લોકો હો અંડરગ્રેજ્યુએટમાં હો તમે લોકો એપ્લાય કરી શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટની પણ સેમ ટુ સેમ આવી રીતે સ્કોલરશિપ આવેલી છે લીવોની સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓન સ્ટુડન્ટ્સ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ ધેન 5 લાખ જે લોકોની ફેમિલી ઇન્કમ 5 લાખ કરતા ઓછી હોવી જોઈએ મંથલી નહીં યરલી વર્ષની પાંચ લાખ કરતા ઓછી ઇન્કમ આવવી જોઈએ હવે એના માટે તમારી પાસે આવકનો દાખલો હશે આ જે આવકનો દાખલો છે એ તમારે આની અંદર સબમિટ કરવાનો રહેશે જેમાં તમારી ફેમિલી ઇન્કમ પાંચ લાખથી ઓછી હોય ક્લિયર હવે ફાઇનાન્શિયલ બે હજાર તેવીસ ચોવીસ છે લાસ્ટ ડેટ કઈ છે એપ્લાય કરવાની તો લાસ્ટ ડેટ જે છે એ પાંચ નવેમ્બર છે પાંચ નવેમ્બર બે હજાર તેવીસ સુધીમાં તમે લોકો આ સ્કોલરશીપમાં એપ્લાય કરી શકો છો ઓકે હુ શુડ એપ્લાય

બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે સ્ટુડન્ટ્સ અથવા ગાર્ડિયન નીડ ટુ હેવ એન એક્ટિવ એટલે સ્ટુડન્ટનું બેંક એકાઉન્ટ હોય તો પણ ચાલે તમારા ગાર્ડિયન એટલે કે તમારા પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ હોય તો પણ અહીંયા આગળ ચાલી જાય છે ઇઝ ધેર એની લોકેશન પ્રેફરન્સ યસ પ્રેફરન્સિપ ઇઝ ઓપન ફોર કોલેજિસ ઇન ગુજરાત લોકેશન ઓનલી તમે ગુજરાત લોકેશનમાં તમારી કોલેજ હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો તમારે જો હેલ્પલાઇન નંબર જોઈતો હોય તો એનો હેલ્પલાઇન નંબર પણ છે ઝીરો ટુ ટુ ફોર ઝીરો નાઇન ઝીરો ડબલ ફોર એટ ફોર વોટ ઇઝ ધ લિમિટ ફોર સ્કોલરશિપ એમાઉન્ટ મેક્સિમમમ પચાસ હજાર અને તમારી કોલેજ ફીઝ એમાંથી જે ઓછું હોય એ તમને અહીં આગળ મળશે ઓકે એટલે ફોર એક્ઝામ્પલ તમારી કોલેજની ફી એંસી હોય તો તમને પચાસ હજારની સ્કોલરશિપ મળશે ઓકે ડોક્યુમેન્ટ શું છે ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ જોઈશે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જોઈશે આમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કે તમારી જેપી તમારી પાસે હોય અ પ્રૂફ ઓફ એડ્રેસ બેંક પાસબુક કોપી પ્રીવિયસ ક્લાસ માર્કશીટ ઇન્કમ સર્ટિફિકેટ આઈટીઆર રાશન કાર્ડ કરંટ યર ફી રિસિપ બોનાફાઈડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ એન્ડ કોલેજ એ તમારે સ્કૂલ એન્ડ કોલેજમાં જવાનું અને કહેવાનું કે મારે આ સ્કોલરશીપ માટે એપ્લાય કરવું છે તો મને બોનાફાઇડ સર્ટિફિકેટ જોઈએ છે તે લોકો બોનાફાઈડ સર્ટિફિકેટ તમને કાઢી આપશે ઓલ ડોક્યુમેન્ટ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જેપી ફોર્મમાં હોવા જોઈએ બધા જ ડોક્યુમેન્ટ ડોટ જેપી અથવા ડોટ પીએનજી ફોર્મમાં હોવા જરૂરી છે બરાબર ઓલ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ અબોવ ઇઝ ટ્રુ એન્ડ ધ બેસ્ટ ઓફ માય નોલેજ આઈ હિયર બાય કન્ફર્મ ધેટ ધ સ્કોલરશિપ ફંડ ટુવર્ડ્સ માય એજ્યુકેશન બાય વીવો અંડર ધ સીએસઆર ઇનિશિયેટિવ જે મેં વાત કરી હતી સીએસઆઈ ઇનિશિયેટિવ વિલ બી યુઝ ફોર એજ્યુકેશન પર્પઝ ઓનલી બરાબર હવે અહીંયા કોન્ટેક્ટ પર્સન કોણ છે કોન્ટેક્ટ પર્સન છે તમારો ધીરજ લાથ અને કોન્ટેક ઇમેલ આઈડી તમારું છે અહીંયા આગળ વિદ્યા એટ ધ રેટ પ્રો પ્રો પ્રોટેન

પુષ્કર પુષ્કર એકાઉન્ટ એકાઉન્ટ બનેલું છે છે હવે આ જે તમારે સેમ ટુ સેમ આવું એકાઉન્ટ બનાવવાનું છે તમે જે આ એકાઉન્ટ બનાવશો એટલે પછી તમારું એકાઉન્ટ બનાવવા માટે તમારે સાઇન અપ કરવાનું છે સાઇન અપમાં તમારે તમારો કોન્ટેક નંબર તમારો ઇમેલ આઈડી જે રાખવાનું તમારે નાખી તમારે ઓટીપી ક્રિએટ કરવાનો છે ઓટીપી તમારે અંદર આવશે પછી તમારું એકાઉન્ટ જનરેટ થશે એ એકાઉન્ટ જનરેટ થયા પછી કંઈક આવું તમારી પાસે દેખાશે તમારે આખી પ્રોફાઇલ તમારે કમ્પ્લીટ કરવી પડશે આખી પ્રોફાઇલ મતલબ કે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે શું ભણી રહ્યા છો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જે રીતે પુષ્કર મોદી છે જો તો એનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે રાઈટ આ બધી વસ્તુઓ જે છે તમારે જે પણ વસ્તુઓ માંગે જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ માગે એ બધા ડોક્યુમેન્ટ તમારે અહીંયા આની અંદર અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ્સ અપલોડ તમે કરી નાખશો પછી તમે ઉપર જોશો સર્ચ એન્ડ એપ્લાય સ્કીમ્સ આ સર્ચ અને એપ્લાય સ્કીમ જે છે એમાં તમારે જવાનું છે એટલે તમારે એકવાર તમારો આઈડી ને પાસવર્ડ નાખી દો એટલે આ તમારો યુઝરનેમ હશે આ તમારો પાસવર્ડ હશે આ તમારે કેપ્ચા નાખવાના છે કેપ્ચા નાખીને તમે લોગિંગ કરશો એટલે ધારો કે હું એ લોગિંગ કરી નાખું છું તમને ખબર પડે કે ધારો કે અહીંયા આગળ કેપ્ચા નાખું છું યુ થ્રી ટી કે ટી કે ટુ એ વી બરાબર તો અહીંયા ટુ એ વી અને લોગિંગ બટન પર ક્લિક કરું છું માં ભૂલ થઈ ગઈ લાગે છે માય મિસ્ટેક માફ કરજો મને ડી ફોર ઈ યુ સિક્સ એ જી સિક્સ એ જી ઓકે લોગ ઇન બટન પર આપણે ક્લિક કરી છે જો તો અહીંયા આગળ મેં લોગ ઇન કરી નાખ્યું છે તો એણે કઈ કઈ એપ્લિકેશન પર એપ્લાય કર્યું છે કઈ કઈ સ્કોલરશીપમાં એપ્લાય કર્યું છે અને કઈ કઈ એપ્લિકેશન સ્ટેટસ શું છે એપ્લિકેશન ઇન પ્રોગ્રેસ આ બધી પ્રોગ્રેસમાં છે જો એક કરતાં વધારે મને એપ્લાય કરેલું છે ઘણી બધી મેં એપ્લાય કર્યું છે પણ બધી પ્રોગ્રેસમાં છે ખાલી એક આ જેકે લક્ષ્મી જે છે એને મળી ગઈ છે બીજીમાં તમારે એક્સ્ટ્રા એપ્લાય કરવું હોય તો તમારે સર્ચ અને એપ્લાય સ્કીમ બટન પર ક્લિક કરવાનું છે તમારી પર ક્લિક કરશો એટલે જે પણ જેટલી પણ સ્કોલર છે ફોર એક્ઝામ્પલ ભારતી સિમેન્ટ છે ભારતી સિમેન્ટ બી બીટેકમાં મારે એપ્લાય કરવું હોય તો મારે ખાલી એપ્લાય બટન પર ક્લિક કરવાનું અને યુ હેવ અહીંયા આને ઓલરેડી એપ્લાય કરેલી છે એટલે લખેલું આવે છે કે યુ હેવ ઓલરેડી એપ્લાયડ ફોર ધ સ્કીમ પણ જો તમે એપ્લાય ના કરી હોય તો તમારે ત્યાં આગળ એપ્લાય બટન આવી જશે બરાબર ફોર ફોર એક્ઝામ્પલ આ છે ટીએસએસ સમીર આત્મનિર્ભર સ્કોલરશિપ ઓકે ધારો કે આપણે એની પર એપ્લાય બટન કરીએ તો આને ઓલરેડી એપ્લાય કરી દીધેલું છે ઓકે એટલે અહીંયા આગળ મારે તમને બતાવી નહીં શકું કારણ કે આ સ્ટુડન્ટ્સો ઓલરેડી એપ્લાય કર્યું છે પણ તમે એપ્લાય બટન પર એપ્લાય ના બટન પર ક્લિક કરશો પણ જે પણ તમારી પાસે ડિટેલ માગે એ ડિટેલ તમારે અહીંયા આગળ ભરી દેવાની છે ડિટેલ ભરી અને પછી તમે તમારે વેઇટ કરવાનું છે અને જો તમે સિલેક્ટ થશો તો કદાચ તમને ઈમેલ આવશે અને ઈમેલ ના આવે તો ફોન આવશે અને તમારો કદાચ 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 ઇન્ટરવ્યૂ લે કે ભાઈ તમને કેમ સ્કોલરશિપની જરૂર છે તમારી ફેમિલી ઇન્કમ શું છે આમ તે ના એવા બેઝિક ક્વેશ્ચન પૂછે અને બેઝિક ક્વેશ્ચન પૂછ્યા પછી તમને લોકોને સ્કોલરશીપ ગ્રાન્ટ કરશે ઓકે તો આખી આ પ્રોસીજર છે તો જે લોકોને આ વિવો માટે એપ્લાય કરવું હોય એ લોકો એપ્લાય કરી શકે છે અને સ્કોલરશીપ મેળવી શકે છે ઓકે થેન્ક યુ સો મચ બાય